છેલ્લી ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કર્યો હુંકાર, ફરી બનશે મોદી સરકાર, હવે 300 ની પાર. મમતા બેનર્જીના નજીકના ગણાતા ઓફિસર રાજીવકુમારને ઝટકો, સુપ્રીમ કોર્ટે ધરપકડની મંજૂરી આપી, 7 દિવસમાં સીબીઆઈ કરી શકે છે ધરપકડ. તાપીના વ્યારાના રામકુવા ગામે 93 વર્ષીય વૃદ્ધની હત્યા. ફળિયામાં રહેતા યુવકે ગળાના ભાગે કુહાડીના ઘા મારી વૃદ્ધની નિપજાવી હત્યા. આફ્રિકાની વેન્ડા સિટીમાં ભરૂચના એક વેપારીની દુકાનમાં લૂંટ, બંદૂકની અણીએ લૂંટ આચરી લૂંટારો ફરાર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. આણંદના સમરખા નજીક કેનાલમાં કાર ખાબકી, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કેનાલની એંગલ તોડી ખાબકી કાર. કેનાલ ખાલી હોવાથી કાર ચાલકનો આ બાદ બચાવ. ગંભીર જળ કટોકટી વચ્ચે રાજકોટના ગૌરીદળ ગામે નર્મદાની કેનાલમાં ભંગાણ, લાખો લીટર પાણી નદીમાં વહી ગયું. વિરમ ગામના નાના પરકોટા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ગટરના પાણીથી રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં દહેશત.